वडोदरा स्मशान गृह में गैस आधारित चूलाओ शुरू थता हवे लाकड़ा अने समयनो बचाव साथे पर्यावरणनु पण रक्षण थशे, जेनो विधिवत प्रारंभ स्वामीनारायण विश्वविद्यालय कड़ोदरा केपी शास्त्रीजीए कर्यु हतु। ઉંભેડ કડોદરા તેમજ આજુબાજુના વિસ્તારના ગ્રામજનો માટે ભૂતકાળમાં કડોદરા નજીક સાર્વજનિક સ્મશાન ગૃહ નિર્માણ થયું હતું। આધુનિક યુગમાં ઘણા વર્ષોથી ટ્રસ્ટીઓ દ્વારા ગેસ આધારિત સ્મશાન ગૃહની માંગણી કરવામાં આવી હતી, પરંતુ આ માંગણી સંદર્ભે છેલ્લા એક વર્ષ દરમિયાન સાંસદ પ્રભુભાઈ વસાવા, સામાજિક કાર્યકર પરેશભાઈ ભટ્ટ, ધારાસભ્ય વી ડી ઝાલાવાડિયા, ગુજરાત ગેસના અધિકારી દેવાંગભાઈ કાપડિયા અને તેમના સાથેના તમામ અધિકારીઓની મહેનત અને સહયોગથી આજ રોજ ગેસ આધારિત ભઠ્ઠીનું કાર્ય સંપન્ન થયું છે। આ સમગ્ર કાર્યમાં જેમણે 75 વર્ષની ઉંમરે નિસ્વાર્થ ભાવે આજ દિન સુધી અવિરત આ સંસ્થામાં સેવા પ્રદાન કરી છે એવા મનહરભાઈ છોટુભાઈ પટેલ, તેમજ આ સંસ્થામાં ગેસ આધારિત ભઠ્ઠી માટે જેમણે આટલું મોટું માતબર દાન આપ્યું છે એવા સ્વર્ગસ્થ રમેશભાઈ મગનભાઈ પટેલના સુપુત્ર ચિરંજીવી નિર્મલકુમાર રમેશભાઈ પટેલના પરિવાર હરિપુરા, જેઓ વિદેશમાં સ્થાયી હોવા છતાં પોતાના વતન માટે આટલા મોટા દાનની રકમ આપવા બદલ તેમનો સાર્વજનિક સ્મશાન ગૃહ કડોદરાના સંચાલકોએ હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને ભવિષ્યમાં પણ આવા જ સહકારની અપેક્ષા વ્યક્ત કરી। આ ભગીરથ કાર્યમાં ચિંતનભાઈ કંસારા, કરમસદ હેમંતભાઈ હસમુખભાઈ પટેલ, ચેતનભાઈ રણછોડભાઈ પટેલ, નિકુંજભાઈ ભરતભાઈ પટેલ તેમજ મોહનભાઈ પટેલ કડોદરા રોટરી ક્લબ, જેમણે પણ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદ કરી છે એવા તમામ નામી અનામી વ્યક્તિઓનો પણ સ્મશાન ગૃહના ટ્રસ્ટીઓએ હૃદયપૂર્વક આભાર માન્યો હતો। આ સાથે આ સંસ્થાના નવનિર્માણ માટે રોટરી ક્લબ કડોદરા તેમજ નગરપાલિકા કડોદરા તરફથી પણ જે સાથ સહકાર મળી રહ્યો છે તે બદલ સ્મશાન ગૃહ કડોદરા એમનો પણ આભાર, સાથે સ્મશાન ગૃહને નવીનીકરણ કરવા માટે ઉમદા દાનનો પ્રવાહ વહેતો કર્યો હતો। હું અહીંયા જે કામરેજ અને પલસાણા તાલુકા વચ્ચે કડોદરા ખાતે સાર્વજનિક સ્મશાન ગૃહ આવેલું છે એનો મેનેજિંગ ટ્રસ્ટી છું અને લગભગ 40 વર્ષથી આ સેવા કાર્ય બે તાલુકાના લોકો એનો ઉપયોગ કરી રહ્યા છે। અત્યાર સુધી જલાવ લાકડાથી અગ્નિ સંસ્કાર કરવામાં આવતો હતો, જેના લીધે લાકડાથી પર્યાવરણને પણ નુકસાન થતું હતું, વૃક્ષો પણ કપાતા હતા અને લાકડા હવે અત્યાર પછી મળતા ઓછા થયા છે। એ સંજોગોને ધ્યાનમાં લઈને ટ્રસ્ટી મંડળે ગેસ આધારિત ચીમની ગોઠવવાનું નક્કી કર્યું હતું, જે આજે સુધીમાં ગોઠવાઈ ગઈ અને આજે એનું ઉદ્ઘાટન પણ થયું છે અને એક બોડી એમાં ગેસથી અગ્નિ સંસ્કાર કરવામાં આવશે। આજ રોજ કડોદરા સ્મશાન ગૃહ ખાતે લગાવવામાં આવેલ ગેસ ભઠ્ઠી અંગે જણાવ્યું હતું કે હવે લાકડા સમયની સાથે પર્યાવરણની જાળવણી થાય તે માટે નવી ટેકનોલોજીવાળી ગેસ આધારિત ભઠ્ઠી મૂકવામાં આવી છે, જે GPCB નિયમોની ઉપર સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમોને આધીન બનાવવામાં આવી છે। અમારી કંપની નોર્થ ઇસ્ટ મશીન્સ, અમે ગેસ આધારિત સ્મશાન ચિતાઓ બનાવીએ છીએ, વિદેશમાં પણ અમે એક્સપોર્ટ કરીએ છીએ। અમારી આ જે ટેકનોલોજી છે એ યુરોપિયન ટેકનોલોજી છે। સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નિયમો પ્રમાણે તમે જ્યારે પણ કોઈ એનાટોમિકલ વેસ્ટ, એનો મતલબ કે જ્યારે તમે હાડ માસને જ્યારે ડિસ્પોઝ કરો કે એને બાળો, તો એમાં બે ચેમ્બર હોવી જરૂરી છે। એક ચેમ્બર કે જેમાં એનું દહન થાય છે, બીજી ચેમ્બર એવી કે જેમાં એનો ધુમાડો છે એ ફિલ્ટર થઈ, હાઈ ટેમ્પરેચર પર ફિલ્ટર થઈ પછી એને હવામાં છોડવામાં આવે છે। જો એ ધુમાડો તમે ડાયરેક્ટ હવામાં છોડો સીધો જ, તો એના ગેરલાભ એવા છે કે એમાં કાર્બન ડાયોક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, NOx, SPM એટલે અમુક ફ્લાઇંગ ગેસ પાર્ટિકલ્સ ને એ બધા જે છે તે હવામાં ડાયરેક્ટ નહીં છોડી શકાય, એ આપણા પર્યાવરણ માટે જોખમી છે, માટે એનું ફિલ્ટરેશન કરી અને એની ટ્રીટમેન્ટ કરીને છોડવું જરૂરી છે। એના ભાગરૂપે અમે આ કડોદરા સાર્વજનિક સ્મશાન ગૃહમાં ગેસ આધારિત સ્મશાન ચિત આપી છે, જેમાં બે ચેમ્બર છે। એક ઉપરની ચેમ્બર જે આ દરવાજાવાળી આપ જોઈ શકો છો, તેમાં આપણે મૃતદેહને મૂકેલો છે અને ત્યારબાદ ત્યાંથી ધુમાડો નીચે સેકન્ડરી ચેમ્બરમાં જાય છે અને ત્યાં એનું પ્રોપર ક્લિનિંગ થઈ પછી એને ચીમની મારફતે હવામાં છોડવામાં આવે છે। આ પ્રોસેસ થોડી અઘરી છે, પણ એનાથી આપણું પર્યાવરણ શુદ્ધ રહે છે અને હું
આભારી છું કડોદરા સ્મશાન સાર્વજનિક સ્મશાન ગૃહનો કે તેઓ આ કોન્સેપ્ટ સમજ્યા અને આ મશીનનું એમણે ઇન્સ્ટોલેશન કર્યું. પર્યાવરણ માટે ખૂબ જરૂરી છે અને સૌ નગરજનોને મારી વિનંતી છે કે આનો લાભ લેવો. બ્યુરો રિપોર્ટ, આર4યુ ન્યૂઝ, કડોદરા.